હેલો ગુડ મોર્નિંગ એવરી હું હેમંત શાહ તમારા બધા વિદ્યાર્થી મિત્રોનું લર્નિંગ પોકેટની આ યુટ્યુબ ચેનલ ઉપર હાર્દિક સ્વાગત કરું છું વેલકમ એવરી તાજેતરમાં તમને ખબર હશે કે ગુજરાત સરકાર દ્વારા ખૂબ જ મોટા પાયા પર સરકારી ભરતીઓનું આયોજન કરવામાં આવી રહ્યું છે તે અંતર્ગત લગભગ સીસીઈ દ્વારા પંચાવનસો જેટલી ભરતીનું નોટિફિકેશન બહાર પડી ગયું હતું જેના ફોર્મ પણ ભરાઈ ગયા છે અને કદાચ એપ્રિલ મહિનાની અંદર તમારી એક્ઝામ લેવાનાર છે અને જોડે જોડે તમને હજી એક ન્યૂઝ પણ મળ્યા હશે કે ટૂંક સમયમાં ગુજરાત પોલીસ ખાતું પણ લગભગ બાર હજાર જેટલા પોલીસ કોન્સ્ટેબલ અને પીએસઆઈની ભરતી કરવા જઈ રહ્યું છે હવે આ બધી ભરતીના તમે રિક્રુટમેન્ટ રૂલ્સ જોયા હશે તો એક સૌથી મોટું જે પરિવર્તન છે ને એ પરીક્ષાઓની પદ્ધતિમાં ઘણો મોટો ફેરફાર આવ્યો છે હું વાત કરું સૌથી પહેલાં તો સીસી તો સીસીની અંદર તમે જોયું હશે નોટિફિકેશનની અંદર કે પ્રાથમિક કસોટીની અંદર જે સો ગુણનું પેપર છે એમાં ચાલીસ ગુણનું રીઝનિંગ છે ત્રીસ ગુણનું તમારું ગણિત છે અને બાકીના ત્રીસ ગુણમાં પંદર માર્ક્સનું ગુજરાતી અને પંદર માર્ક્સનું અંગ્રેજી છે જોડે જોડે તમે અત્યારે થોડા સમય પહેલાં પોલીસ કોન્સ્ટેબલના રિક્રુટમેન્ટ રૂલ્સ આવ્યા એની અંદર પણ તમે જોયું હશે કે પ્રાથમિક કસોટીની અંદર જે પહેલો ભાગ છે એ એંસી માર્ક્સનો છે જેની અંદર ત્રીસ માર્ક્સનું તમારું રીઝનિંગ છે ત્રીસ માર્ક્સનું ગણિત છે અને બાકીના વીસ માર્ક્સમાં તમારી ગુજરાતી ભાષા છે તો આ બધા રિક્રુટમેન્ટ રૂલ્સ અને પરીક્ષાઓ પદ્ધતિને જોયા પછી એક વસ્તુ તો એકદમ ક્લિયર થઈ ગયું છે કે હવે પછીની જે પણ ભરતીઓ છે એની અંદર ગણિત અને રીઝનિંગ એક એવા સબ્જેક્ટ છે કે જેને તમે લોકો હવે સ્કીપ ન કરી શકો અત્યાર સુધી કેવું હતું કે ભાઈ ઘણી વખત બાળકો શું કરતા હતા કે ભાઈ ગણિતની અંદર એક પેલો નેચરલ ડર હોય છે તો ગણિતને એક વખત અવગણતા હતા તો પણ એક્ઝામમાં પાસ થઈ જવાતું હતું રીઝનિંગ તો જો રીઝનિંગ એ કમ્પેરેટિવલી ઈઝી સબ્જેક્ટ છે મારું માનવું છે કે રીઝનિંગ તો બધા જ બાળકો લગભગ કરે જ છે એમાં કંઈ ખોટું નથી પણ ગણિત પ્રત્યે એક લોકોને નેચરલ ડર છે બરાબર પણ હવે તમને ખબર પડી ગયું છે કે આ રિક્રુટમેન્ટ રૂલ્સને જોયા પછી કે હવે ગણિત વગર તો ચાલવાનું જ નથી બરાબર તો એ તો એવા સંજોગોમાં જો મેં તમને તમારી તૈયારી ખૂબ જ સારી રીતે થઈ શકે એ હેતુથી આ યુટ્યુબ ચેનલ ઉપર મેં તમે જોયું હશે કે છેલ્લા ચાર પાંચ દિવસથી રેગ્યુલર સેશન્સ લેવાની શરૂઆત કરી છે પરંતુ ખબર નહીં આજે સવારે તમને ખબર જ છે કે આજે ખૂબ જ એક મોટો દિવસ છે વસંત પંચમીનો દિવસ છે અને આ વસંત પંચમીના દિવસને આપણે લોકો એઝ અ બર્થડે ઓફ ગોડેસ સરસ્વતી એટલે કે સરસ્વતી માતાના અવતરણ દિવસ તરીકે મનાવીએ છીએ તો મને વિચાર આવ્યો કે એક કામ કરીએ જો જીવનની અંદર એક વસ્તુ તો ક્લિયર છે કે જીવનમાં દરેક વસ્તુઓને વહેંચવાથી છે ને ઘટે છે પરંતુ વિદ્યા જ એક એવી વસ્તુ છે નોલેજ જ એક એવી વસ્તુ છે કે જેને વહેંચશું ને તો હંમેશા વધશે તો મારા મગજમાં એક જ વિચાર આવ્યો કે એક કામ કરી શકાય જે બાળકો ધારો કે ફાઇનાન્શિયલી જે લોકો વીક છે જે લોકો એફર્ડ નથી કરી શકતા જે લોકો મોટી કોચિંગ સંસ્થામાં જઈને શિક્ષણ નથી લઈ શકતા અને ઈચ્છે છે કે સાહેબ અમારે સરકારી નોકરી કરવી છે તો અમે તૈયારી કેમ કરીશું તો એવા બાળકો માટે મેં નક્કી કર્યું છે કે તમારો જે ગણિતનો એક ડર છે એને વગાડવા માટે હવે પછી બધા જ ગણિતના તમારા ટોપિક આ ચેનલ ઉપર હું તમને લાઈવમાં આવીને બિલકુલ ફ્રીમાં ભણાવીશ બરાબર તમારો જે પણ ડર છે બધો જ નીકળી જશે કારણ કે મને ખબર છે જેવું ગણિત સબ્જેક્ટ આવે ને એટલે દરેક બાળકના મગજમાં એક જ મેન્ટાલિટી ચાલે કે સાહેબ સ્કૂલમાં ધોરણ દસ સુધી ધોરણ બાર બાર સુધી હું ભણ્યો છું ત્યારે મને ગણિત નથી આવડ્યું તો હવે મને ગણિત કેમ આવડશે આવો એક નેચરલ પ્રશ્ન તમારા મગજમાં ચાલતો હશે તો આ પ્રશ્નનું તમારું હું સો ટકા સમાધાન કરીશ બરાબર હા હવે પહેલાં તો તમને એક મિનિટ હું મારા વિશે ખાલી કહી દઉં કે હું કોણ છું જો ચેનલ મારા માટે નવી છે પ્લેટફોર્મ પ્લેટફોર્મ પણ નવું છે અને બીજી વસ્તુ હું આ ફિલ્ડમાં નવો નથી નો ડાઉટ યુટ્યુબ પર મારી એટલી બધી પ્રેઝન્સ નથી બરાબર પણ હું આ ફિલ્ડની અંદર છેલ્લા અગિયાર વર્ષથી જોડાયેલો છું પણ મારો સૌથી વધારે જે અનુભવ છે ને એ ગુજ ગુજરાત સરકારની ભરતીઓમાં તો છે જ પણ જોડે જોડે સેન્ટ્રલની જે બધી ભરતીઓ લેવાય છે ને તો એની અંદર હું છેલ્લા અગિયાર વર્ષથી એઝ અ મેથ્સ ફેકલ્ટી ગણિત સબ્જેક્ટ બનાવું છું એટલે ખૂબ જ સારો એવો ગણિત બનાવવાનો મને અનુભવ છે પણ ફરક એટલો છે કે અત્યાર સુધી હું બાળકોને અંગ્રેજી અને હિન્દીમાં ભણાવતો હતો પણ હવે પછી મારે એ જ વસ્તુ તમને લોકોને ગુજરાતીમાં ભણાવવાની થશે તો કંઈ વાંધો નથી બાઈ બિંગ ગુજરાતી એઝ અ ગુજરાતી સ્ટુડન્ટ હોવા તરીકે મને ગર્વ હશે કે હું પણ ગુજરાતી ગુજરાતી મીડિયમમાં વિદ્યાર્થી જે પણ ભણે છે એમને હું ગુજરાતીમાં એઝ અ મેથ્સ સબ્જેક્ટ ભણાવીશ બરાબર તો મારા પર થોડું થોડો તમે ટ્રસ્ટ રાખજો બાકી જો વધારે ઉતાવળ ન કરતાં બે ત્રણ સેશન જો ચેનલ ઉપર છે ને એને તમે એક વખત જોજો એકદમ હું રૂટ લેવલથી ભણાવવાનો પ્રયત્ન કરીશ નો ડાઉટ કદાચ કોઈ ટૉપિકમાં એકાદ બે લેક્ચર વધારે થઈ જશે એમાં તમારું જ ભલું છે કારણ કે જો મને ઘણી બધી રીતે કોઈ પણ સબ્જેક્ટને ગણિતને ભણાવતા ભણાવવાનું મને ઘણી બધી રીતે આવડે છે પણ મારો પ્રયત્ન એ જ હશે કે હું એકદમ રૂટ લેવલથી ભણાવીશ ઝીણા ઝીણા કન્સેપ્ટ્સને ક્લિયર કરતો જઈશ અને ધીરે ધીરે તમને ભણાવીશું એક પ્રોપર સિકવન્સમાં કે જેનાથી તમારા ગણિતનો જે એક ડર છે ને એને વગાડી શકાય બરાબર તો આ એક જ મોટિવ છે જો તમારી સામે આવ્યો છું એના પાછળનો આ જ એક મોટિવ છે કે હવે તમારો જે એક ડર છે ને એને આપણે સો ટકા ભગાડી દઈશું અને બિલકુલ એકડે એકથી આપણે શરૂઆત કરવાના છીએ અને એટલી શ્યોરિટી આપી દઈશ કે તમે જે ઝીરો છો ને એમાંથી તમને આપણે હીરો બનાવીને મૂકી દઈશું એટલી હું તમને શ્યોરિટી આપું છું બરાબર તો હવે પછી આ ચેનલ ઉપર જેટલા પણ સેશન હશે પ્રોબેબલી હું મેક્સિમમ સેશન્સ લાઈવ લેવાનો જ પ્રયત્ન કરીશ એટલે તમારા કોઈ પણ ક્વેરી હોય તમારા પણ ડાઉટ્સ હોય તો તમે મને ડાયરેક્ટલી પૂછી શકો અને એટલું પ્રોમિસ આપીશ કે જે વસ્તુ તમને પેઇડ કોર્સિસમાં નહીં મળે એ બધી જ વસ્તુ હું તમને અહીંયા આપવાનો મારો બેસ્ટ પ્રયત્ન કરીશ બરાબર હા જે લોકો જો ફાઇનાન્શિયલી એફર્ડ નથી કરી શકતા તો એના માટે તો છે જ પણ ઘણી વખત એવું થાય છે કે બાળક કોઈ કોચિંગ સંસ્થાની અંદર ઘણી મોટી ફીસ ભરીને ગયા પછી પણ ત્યાં ગણિત નથી શીખી શકતું તો એવા સંજોગોમાં એવા બાળકને પણ આપણે હેલ્પફુલ થશું બરાબર તો તમારા બધા વિદ્યાર્થી મિત્રોને મારી એક નાનકડી રિક્વેસ્ટ છે કે આ સેશનને છે ને બધા જ બાળકો સુધી જરૂર પહોંચાડજો હું મારો બેસ્ટ પ્રયત્ન કરીશ અને છતાં તમારી કોઈ બીજી ડિમાન્ડ હોય ગણિત રિલેટેડ અથવા તો રીઝનિંગ રિલેટેડ જો રીઝનિંગ પણ મને આવડે છે એટલે તમે તે ટેન્શન નહીં લેતા બરાબર આગળ જઈને જો સમય વધશે બિફોર એક્ઝામ તો હું તમને રીઝનિંગ પણ ભણાવી દઈશ ડોન્ટ વરી જે ગણિત બનાવતો હોય ને એના માટે રીઝનિંગ ભણાવવું કોઈ જ મોટી વાત નથી બરાબર તો રીઝનિંગ પણ આપણે આરામથી ભણાવીશું સમય મળશે તો પરંતુ પ્રયત્ન એવો કરશું કે તમારી જો સીસીની એક્ઝામ એપ્રિલ મહિનામાં છે તો લગભગ અહીંયાથી આપણી પાસે દોઢથી પોણા બે મહિનાનો સમય છે તો વીલ ટ્રાય માય બેસ્ટ કે આ દોઢથી પોણા બે મહિનાના સમયની અંદર મેક્સિમમ વસ્તુ હું અહીંયા કવર કરી શકું અને તમને હેલ્પફુલ થઈ શકું બરાબર તો આનામાં આજના માટે આટલું જ રાખીએ છીએ તો બધાને બધાનો તમારા બધા જ વિદ્યાર્થી મિત્રોનો ખૂબ ખૂબ આભાર ચેનલને એક વખત જો નવા હો તો જરૂર શેર કરવાનું ભૂલતા નહીં અને ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી લેજો એટલે જેવું મારો ડેલી લાઈવ સેશન આવશે તો તમને નોટિફિકેશન મળશે એટલે તમે સેશનની અંદર આવી શકો ઓકે થેન્ક યુ સો મચ હેવ અ નાઇસ ડે બાય ટેક કેર ધ્યાન રાખો બાકી આપણે બેઠા છીએ હવે ગણિતના બુકા બોલાવી દેશું એ ફાઇનલ છે ઓકે થેન્ક યુ બાય